હેલો વિદ્યાર્થી મિત્રો, સુશંગાલેશ્વર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 આપણો વિષય છે અંગ્રેજી. આપણે યુનિટ 5 શીખતા હતા હિયર વી આર ડાન્સિંગ, એટલે કે અહીંયા અમે નાચી રહ્યા છીએ. હવે ગયા લેક્ચરમાં છે આપણે શું કર્યું હતું, તો કે એક્ટિવિટી 4 હતી, કુકુ કોયલ નામની કોયલ હતી અને એ છે એ જુદી જુદી છે એ ક્રિયાઓ કરતી હતી અને એના વિશેનું પાર્થ એટલે કે વાર્તા જેવું હતું આપણે જોયું અને એના ઉપરથી સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ આપણે લખ્યા. આજે પણ આપણે પાઠ્યપુસ્તકમાં જ કાર્ય કરવાનું છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 54 એટલે કે 54 ઉપર એક્ટિવિટી 10 આપેલી છે. એક્ટિવિટી 10 શું છે, તો કે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખો, એટલે કે તમને અહીંયા કલર્સ, સાઇઝ અને શેપ. કલર એટલે કે રંગ, સાઇઝ એટલે કે એની જે કેવું કદ છે એ, અને શેપ એટલે કે આકાર. એના આધારે તમારે આજુબાજુની વસ્તુઓ છે એ ભેગી કરવાની છે અને તમારે અહીંયા યાદી બનાવવાની છે. તમને બોક્સ આપેલું છે, એમાં 3 કોષ્ટક આપેલા છે. પહેલું કલરનું છે, એટલે કે જુદા જુદા કલરો આપેલા છે. એ કલરની 3-3 વસ્તુઓ ભેગી કરી, અને રેડ લખેલું હોય તો રેડની સામે રેડ કલરની 3 વસ્તુઓ ભેગી કરીને લખવાની. પછી ઓરેન્જ લખેલું હોય તો ઓરેન્જની 3 વસ્તુઓ ભેગી કરીને એની યાદી બનાવવાની છે. તો આ રીતે કલર, સાઇઝ એટલે કે કદના આધારે વસ્તુઓ ભેગી કરીને લખવાની છે, અને શેપ એટલે કે આકારના આધારે વસ્તુઓ ભેગી કરીને લખવાની છે. તો આજના લેક્ચરમાં છે આપણે કલર નામનું જે કોષ્ટક છે એનાથી શરૂઆત કરીશું. પહેલો કલર આપેલો છે કોષ્ટકની અંદર રેડ એટલે કે લાલ. તો લાલ કલરની વસ્તુઓ કઈ કઈ છે તમારી આજુબાજુ એ આપણે લખીશું. પહેલું છે એપલ એટલે કે સફરજન, APPLE. પછી છે પેન્સિલ, PENCIL. પછી છે રિબન એટલે કે રિબિન, RIBBON, રિબન. બરાબર, એટલે કે લાલ કલરની 3 વસ્તુઓ આપણે ભેગી કરી, એપલ, પેન્સિલ અને રિબન. બરાબર, હવે એવી જ રીતે બીજો કલર છે ઓરેન્જ એટલે કે નારંગી. તો નારંગી કલરની 3 વસ્તુઓ કઈ કઈ ભેગી કરશું, બરાબર, એની યાદી લખશું. કેપ એટલે કે ટોપી જે આપણે માથે પહેરીએ એ, CAP, કેપ એટલે ટોપી. પછી છે ઓરેન્જ એટલે કે નારંગી, ORANGE. બરાબર, નારંગી નામનું જે ફળ હોય છે એ. અને ઇરેઝર, એનો સ્પેલિંગ થશે ERASER, ઇરેઝર એટલે કે રબર. બરાબર, જેનાથી તમે પેન્સિલથી લખેલું હોય એનાથી તમે ભૂસો છો એ ઇરેઝર. એટલે કે ઓરેન્જ કલરની 3 વસ્તુઓ ભેગી કરી આપણે, કેપ એટલે કે ટોપી, ઓરેન્જ એટલે કે નારંગી નામનું ફળ અને ઇરેઝર એટલે કે રબર. પછી ત્રીજો કલર છે યલો એટલે કે પીળો. તો યલો કલરની વસ્તુઓના નામ લખીએ, બનાના, BANANA, બનાના એટલે કેળું. પછી આવશે સનફ્લાવર એટલે કે સૂર્યમુખી, SUNFLOWER. પહેલાં સનનો સ્પેલિંગ SUN, પછી ફ્લાવરનો સ્પેલિંગ FLOWER. સનફ્લાવર એટલે કે સૂર્યમુખી નામનું ફૂડ છે, એ પણ પીળા કલરનું હોય. અને પછી કંપાસ બોક્સ, COMPASS. પેલા કંપાસનો સ્પેલિંગ COMPASS અને પછી બોક્સનો સ્પેલિંગ BOX. કંપાસ બોક્સ એટલે કે જેમાં તમે પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ આ બધી જુદી જુદી વસ્તુઓ ભરતા હો છો એ બોક્સ. બરાબર, તો યલો કલરની 3 વસ્તુઓ લીધી, બનાના, સનફ્લાવર અને કંપાસ બોક્સ. પછી ચોથો કલર છે ગ્રીન એટલે કે લીલો. તો લીલા કલરની કઈ કઈ વસ્તુઓ ભેગી કરી છે આપણે જોઈએ. ગ્રાસ, GRASS, ગ્રાસ એટલે શું થાય, ઘાસ. બરાબર, એ કેવું હોય, લીલું જ હોય. પછી છે વિન્ડો એટલે કે બારી, WINDOW, બારીનો કલર કેવો લીધો છે, લીલો. અને ટ્રી એટલે કે વૃક્ષ, ઝાડ, TREE. તો અહીંયા આપણે ગ્રીન કલરની 3 વસ્તુઓ લીધી,
ગ્રાસ એટલે કે ઘાસ, વિન્ડો એટલે કે બારી, અને ટ્રી એટલે કે વૃક્ષ. ત્યાર પછીનો કલર છે બ્લુ એટલે કે ભૂરો. બરાબર, તો ભૂરા કલરની વસ્તુઓ કઈ કઈ છે? તો કે શર્ટ, એસ એચ આઈ આર ટી, શર્ટ એટલે કે પુરુષો છે એ જે પેન્ટની ઉપર જે પહેરે છે જભા સ્ટાઈલ, એને શું કહેવાય? શર્ટ. પછી આવશે પેન, જેનાથી આપણે બોલ પેનથી લખીએ, પેન, PEN, પેન. અને છેલ્લું છે ડોર એટલે કે બારણું, DOOR. એટલે કે આપણે અહીંયા બ્લુ કલરની ત્રણ વસ્તુઓ લીધી, શર્ટ, પેન અને ડોર. બરાબર, ચલો પછીનો કલર છે બ્રાઉન એટલે કે કથ્થાઈ. તો કથ્થાઈ કલરની વસ્તુઓ કઈ કઈ છે? આપણે યાદી બનાવીએ, BENCH, બેન્ચ. પછી છે પોટ, POT, પોટ એટલે ઘડો, માટલું જે પાણી ભરેલું હોય એનો કલર એ કેવો હોય? કથ્થાઈ જ હોય. અને બેગ, BAG, બેગ એટલે કે તમારું દફતર, અથવા તો તમારા પપ્પા છે તો મોટો ભાઈ જે લેપટોપ બેગમાં કામ કરતો હોય તો એ પણ બ્રાઉન કલરનું હોઈ શકે, તો એની પણ આપણે યાદી તરીકે નામમાં લખી શકીએ. તો બ્રાઉન કલરમાં ત્રણ વસ્તુઓ, બેન્ચ, પોટ અને બેગ. અને છેલ્લો કલર છે બ્લેક એટલે કે કાળો. એમાં કઈ કઈ વસ્તુઓનું નામ લખશું આપણે? ક્રો, CROW, ક્રો એટલે શું થાય? કાગડો, એ પણ કાળો જ હોય. પછી છે શૂઝ, SHOUS, શૂઝ એટલે કે બૂટ, એ પણ કાળા કલરના જ હોય. અને બ્લેકબોર્ડ, BLACK, BOARD, બ્લેકબોર્ડ એટલે શું થાય? બ્લેકબોર્ડ, જેના ઉપર આપણે લખતા હોઈએ છીએ એ બોર્ડ. બરાબર, તો કાળા કલરની ત્રણ વસ્તુઓ, ક્રો, શૂઝ અને બ્લેકબોર્ડ. તો ચલો આપણે અહીંયા પહેલું કોષ્ટક જોયું છે કલર નામનું. બરાબર, ચલો તો હવે આપણે કલરનો ચાર્ટ છે જોઈ લીધો છે. હવે આપણે સાઈઝ એટલે કે કદ પ્રમાણે વસ્તુઓના નામ લખવાના છે. જો અહીંયા કદ આપેલા છે, સ્મોલ એટલે કે નાનકડું, લાર્જ એટલે કે મોટું, બિગ એટલે પણ મોટું, શોર્ટ એટલે કે નાનું, ટોલ એટલે કે ઊંચું, થીન એટલે કે પાતળું, અને ફેટ એટલે કે જાડું. તો આ બધી અલગ અલગ શું છે? સાઈઝ છે. જુદા જુદા કદ પ્રમાણે વસ્તુઓ અથવા તો વ્યક્તિઓના નામ લખવાના છે. જો સ્મોલ તો નાનકડી વસ્તુઓ એવું લખવાનું છે. તો પહેલા આવશે ઇરેઝર, ERASER. પછી આવશે પિન, PIN. અને છેલ્લે આવશે ચો, CHANK. તો આ બધી વસ્તુઓ કેવી છે? જે કદમાં નાનકડી હોય છે. બરાબર છે, પછી કદમાં મોટી હોય ને એવી વસ્તુઓના આપણે નામ લખવાના છે. લાર્જ એટલે કે મોટી વસ્તુના નામ લખવાના. ડોર, DOOR. કપબોર્ડ એટલે કે કબાટ, CUPBOARD. અને બ્લેકબોર્ડ, BLACKBOARD, બ્લેકબોર્ડ. પછી છે બિગ એટલે કે જે વસ્તુ મોટી હોય એના નામ લખવાના છે. તો બેન્ચ છે એ મોટી વસ્તુમાં આવે, લખવાનું BENCH. પછી આવશે વિન્ડો એટલે કે બારી, WINDOW. અને છેલ્લે આવશે ચેર એટલે કે ખુરશી, CHAIR. પછી શોર્ટ એટલે કે ઊંચાઈમાં છે એ નીચી હોય એવી વસ્તુ લખવાની છે. તો પહેલા આવશે શોર્ટ, એટલે પેન્સિલ, PENCIL, જે કદમાં નાની હોય. બરાબર, પેન્સિલ છે એ પહેલાં મોટી હોય, પછી આપણે એને અણી કાઢતા જઈએ અને શાર્પનર કરતા જઈએ એમ કેવી થઈ જાય? નાનકડી થઈ જાય. પછી આવશે દર્શન નામનો છોકરો, DARSHAN, દર્શન. એની હાઈટ કેવી છે? નીચી છે, નાની છે. બરાબર, તો એનું નામ લખવાનું આવશે. અને રોઝ પ્લાન્ટ એટલે કે ગુલાબનું છોડ,
પહેલાં રોઝનો સ્પેલિંગ આર ઓ એ સી અને પછી પ્લાન્ટનો સ્પેલિંગ પી એલ એ એન ટી. બરાબર, તો આ ત્રણેય વસ્તુઓ એવી લીધી બરાબર કે જે કદમાં નાની છે એટલે કે હાઈટમાં નાનકડી છે. પછી ટોલ એટલે કે જેની ઊંચાઈ લાંબી હોય એવી, બરાબર. તો એમાં વ્યક્તિના નામ લખવાના છે અંકિત, એ એન કે આઈ ટી. પછી છે હર્ષ, એચ એ આર એસ એચ. અને છેલ્લે નીમ ટ્રી, એન ડબલ ઈ એમ ટી આર ડબલ ઈ. નીમ ટ્રી, નીમ એટલે કે લીમડો, ટ્રી એટલે કે વૃક્ષ, એટલે કે લીમડાનું વૃક્ષ. એ પણ ઊંચાઈમાં કેવું હોય છે, ઊંચું હોય છે. પછી થીન એટલે કે પાતળી વસ્તુ અથવા વ્યક્તિના નામ લખવાના છે. તો પહેલાં છોકરીનું નામ લખવાનું ગીતા, જી ડબલ ઈ ટી એ. પછી બેલ્ટ, બી ઈ એલ ટી. બેલ્ટ છે એ પણ કેવો હોય, પાતળો હોય, બરાબર. એની જાડાઈ છે એ બહુ હોતી નથી, આમ લાંબો હોય છે પણ એની જાડાઈ કેવી હોય છે, સાવ પાતળી. પછી આવશે ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્ય પુસ્તક, ટી ઈ એક્સ ટી બી ડબલ ઓ કે, ટી ઈ એક્સ ટી બી ડબલ ઓ કે. ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્ય પુસ્તક. અને છેલ્લે ફેટ એટલે કે જાડુ. ફેટ વસ્તુ, ફેટ શબ્દનો ઉપયોગ ક્યારે, શેના માટે થાય, તો કે કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી માટે છે, સજીવ વસ્તુઓ છે એના માટે ફેટ શબ્દનો ઉપયોગ થાય છે. પણ નિર્જીવ વસ્તુ જાડી છે એવું દર્શાવવું હોય તો ફેટ શબ્દનો ઉપયોગ થતો નથી, બરાબર. તો અહીંયા આપણે વ્યક્તિના નામ લખશું, એસ એ એન જે એ વાય, સંજય. પછી આવશે રામજીભાઈ, આર એ એમ જે આઈ બી એચ એ આઈ. અને છેલ્લે કેતન, કે ઈ ટી એ એન, કેતન. બરાબર, તો ફેટ શબ્દનો ઉપયોગ કોઈ પણ સજીવ વસ્તુ એટલે કે વ્યક્તિ પ્રાણી પક્ષી જાડું છે એવું દર્શાવવું હોય તો ફેટ શબ્દનો ઉપયોગ થાય છે. પણ જ્યારે કોઈ પણ નિર્જીવ વસ્તુ જાડી છે એવું દર્શાવવું છે, બરાબર, કોઈ પણ વૃક્ષ છે અથવા કોઈ પણ વસ્તુ છે, ઇરેઝર છે, પેન્સિલ છે, વોટ એવર નિર્જીવ વસ્તુ, તો એના માટે થીક શબ્દનો ઉપયોગ થાય છે. થીક અને ફેટ બંને શબ્દનો અર્થ એક જ થાય, જાડું જ થાય, પણ થીક શબ્દ નિર્જીવ વસ્તુ માટે, નિર્જીવ વસ્તુ જાડી છે એવું દર્શાવવા માટે થીક શબ્દનો ઉપયોગ થાય, અને સજીવ વસ્તુ કાંઈ જાડી છે એવું દર્શાવવા માટે ફેટ શબ્દનો ઉપયોગ થાય છે. ચલો, તો આપણે આજે આ બે બોક્સ એટલે કે બે જે આપણે કોષ્ટક આપેલા હતા એ જોયા. પહેલો હતો કલરના આધારે ત્રણ ત્રણ વસ્તુઓના નામ લખવાના હતા, અને બીજું સાઇઝ એટલે કે કદના આધારે ત્રણ ત્રણ વસ્તુ અથવા વ્યક્તિઓના આપણે નામ લખ્યા છીએ. હવે આજનું હોમવર્ક છે, હું તમને પીડીએફ ફાઇલ મોકલું, એ મુજબ અને સૂચના મોકલું એ મુજબ કરવાનું છે. વિડીયો આખો જોઈ અને સરસ અક્ષરે હોમવર્ક કરીને મોકલવાનું છે. થેન્ક યુ.